હલો દર્શક મિત્રો, આજે તમારા માટે છે ને આમ 3 BHK ફ્લેટ લઈ આવ્યો છું. હવે તમે છે ને ખાલી 3 BHK નો કાર્પેટ ગેસ કરો, આમ તમને ગેસ કરતા શું યાદ આવશે કે 800, 900 કે 1000 કાર્પેટ, વધુમાં વધુ 1100 રાખી લો. પણ ના, આપણી પાસે કઈ વસ્તુ નબળી હોય તો કે ના જ હોય ને, એટલા માટે જ હું તમારા માટે લઈ આવ્યો છું 1293 કાર્પેટમાં 3 BHK, જે બહુ જ રેર જોવા મળે છે. અપ્રોક્સ લાભ કેમ તો લગભગ 1300 કાર્પેટ આજુબાજુ થઈ જાય એવડો તમને અહીંયા 3 BHK ફ્લેટ જોવા મળે છે. અને પ્લસમાં આપણી બિલ્ડિંગનું આખું તમે આમ ફ્રન્ટ જોઈ લો, આખું ફ્રન્ટ તમને ઓપન જ મળવાનું છે આ 3 BHK ફ્લેટ માટેનું. તો બસ આ 1300 કાર્પેટના 3 BHKની ટોટલ ડિટેલ્સ જાણવા માટે મારી સાથે આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહો, કારણ કે તો જ તમને આઈડિયા આવશે કે સારી પ્રોપર્ટી ક્યાંથી લેવી અને કેવી રીતે લેવી. તો ચાલો વિડીયો શરૂ કરીએ. આ વિશાળ એન્ટ્રી ગેટથી આપણે એન્ટર થયેલા સૌ પ્રથમ તમને બંને બાજુ કમ્પાર્ટમેન્ટ વાઇઝમાં પાર્કિંગ જોવા મળશે. અને આપણો આ પ્રોજેક્ટ આજે ખાલી 10 જ ફ્લેટ માટેનો આપેલો છે, એટલે 5 માળ 1 માળે 2 ફ્લેટ જોવા મળી જશે. અને આખા પ્રોજેક્ટમાં તમારે ખાલી 10 જ લોકો રહેવાના છે, એટલે 10 ફેમિલી તમને એવું લાગશે કે તમારું એક જ ફેમિલી છે નાનકડું, એવી રીતની ફિલિંગ આવશે. આ રહેવાનું છે તમારું સંપૂર્ણ પાર્કિંગ એરિયા. હવે હું તમને તમારો 1293 કાર્પેટનો લગ્ઝરિયસ ફ્લેટ બતાવી દઉં. ચાલો હવે પર ફ્લોર ઉપર આપણે જઈએ ને તો આ રીતે 2 ફ્લેટ ડિઝાઇન કરવામાં આવેલા છે, એક આ બાજુ છે ને એક આ બાજુ છે. જેનો તમને બેસ્ટ ફાયદો એ રહેશે કે એકબીજા ના ફેન તો ડોર પણ સામે સામે નથી આવતા. બે ફ્લેટ વચ્ચે તમને તમારે આ રીતની એક આખી ઓટો ડોર લિફ્ટ જોવા મળી જશે અહીંયા. હવે મેઇન ગેટથી તમે એન્ટ્રી કરો તો તમારે આ ફ્લેટમાં તમે જોઈ શકો છો કે આ ફોયર એરિયા જોવા મળે છે. અને અહીંથી આ બાજુ ડાયરેક્ટ અંદર આવો એટલે તમારી સામે આવશે એક સ્પેશિયસ લિવિંગ રૂમ, એ પણ પૂરી પ્રાઇવસી સાથે. બીજું દર્શક મિત્રો, મારે તમને એ જણાવવાનું કે લોકોના ફ્લેટ ઈસ્ટ વેસ્ટ ઓપન હોય છે, આપણું તો આખું બિલ્ડિંગ જ ઈસ્ટ ને વેસ્ટ ઓપન છે. 3 સાઈડથી પણ આપણું બિલ્ડિંગ ઓપન તમને એમ જોવા મળી જશે. તો આ રહેવાનું છે તમારું લક્ઝરિયસ આખો ને તો એકદમ સ્પેશિયસ લિવિંગ રૂમ, જ્યાં તમે આરામથી અહીંયા સી ટાઈપમાં સોફાનું સિટિંગ કરી શકો છો. આ રહી સામેની બાજુની વોલ કે જ્યાં તમે તમારું ટીવી યુનિટ સેટ કરાવી શકો છો, તો પણ આમ તમે જો કેટલી ઇનફ સ્પેસ તમારી માટે બચી શકે છે. હવે આપણા આજના 1293 કાર્પેટનો લિવિંગ રૂમ આ બાજુ છે, ત્યાંથી એકદમ સેપરેટેડ તમે આ બાજુ આવો એટલે તમને અહીંયા જોવા મળી જશે એલ શેપમાં આખું પ્લેટફોર્મ. આ બાજુ છે આવડો મોટો સર્વિસ પ્લેટફોર્મ. તમે સર્વિસ પ્લેટફોર્મની સાઈઝ જોઈએ છે, આવડી ટૂંકમાં 1 થી 1.5 ફૂટની જોવા મળે છે. પણ અહીંયા આવડો મોટો સર્વિસ પ્લેટફોર્મ, ફ્રીજ રાખવા માટેની અલગથી સ્પેસ. હજી અંદર આવતા રહ્યો, અંદર આવશો એટલે આ જોવા મળશે તમને તમારો વોશિંગ સ્પેસ, ફૂલી કવર ટાઇલ્સથી મઢેલો પ્લેટફોર્મ આપેલો છે, ગેસની લાઇન આવી ગઈ છે, નળ કનેક્શન બધા આવી ગયા છે. આ બાજુનો ઓપન વ્યૂ 10 ફૂટ આપણી 10 ફૂટ બાજુની, ટોટલ 20 ફૂટ જેવો અંદાજે તમને ક્લિયર ગેપ અહીંયા જોવા મળી જશે. હવે આગળ આવતા જો આપણે કે હવે તમે કહેશો કે લિવિંગ કિચન પતી ગયું તો ડાઇનિંગ એરિયા ક્યાં છે, તો આ રહ્યો તમારો ડાઇનિંગ સ્પેસ, જ્યાં તમે 4 થી 5 સીટરનું ડાઇનિંગ ટેબલ આરામથી સેટ કરી શકો છો અને તમે તમારા ફેમિલી જોડે ત્યાં આરામથી ડાઇનિંગ એન્જોય કરી શકો છો. અને કિચનનો એક્સ્ટ્રા સ્ટોરેજ માટેની પણ ચિંતા ન કરતા, આ રહ્યો તમારો કિચનનો એક્સ્ટ્રા સામાન સ્ટોર કરવા માટેની જગ્યા, અહીંયા તમારું બધો સામાન સ્ટોર થઈ જશે. અને ડાઇનિંગ ટેબલ માટેનો વોશ બેસિન એરિયા, ડાઇનિંગ ટેબલ માટેનો વોશ બેસિન એરિયા પણ તમને અહીંયા આ રીતનો સુંદર મજાનો ડિઝાઇન સાથે, મતલબ આ જ ડિઝાઇન સાથે જોવા મળી જશે. હવે બાકી રહ્યા છે 3 બેડરૂમ. તો સૌથી પહેલાં તમને ચિલ્ડ્રન બેડરૂમ કે ગેસ્ટ રૂમ, તમે જે કહો એ બતાવું. અત્યારે તો આપણે અહીંયા સાઇટ ઓફિસ કરીને રાખેલી છે, પણ આ સાઇઝમાં તમને કંઈક અહીંયા જોવા મળે છે તમારો ચિલ્ડ્રન બેડરૂમ, સૌથી અંદરની સાઇડનો રૂમ છે. તો પણ તમને આવડી મોટી સ્ટેન્ડિંગ બાલ્કની અહીંયા જોવા મળી જશે. અને આ સાઇડમાં તમને જોવા મળી જશે આટલું મોટું અટેચ ટોયલેટ બાથરૂમ. એકવાર તમે આ બાથરૂમની સાઇઝ જોવો, મતલબ ગેસ્ટ બેડરૂમ કે ચિલ્ડ્રન બેડરૂમમાં આ રીતના સરસ મજાના બાથ ફિટિંગ સાથે ઓપન ફોલ સેલિંગ સાથેનું તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળે છે. હવે સામેની બાજુ આવતા રહ્યો તો આ રૂમની એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો, આ રહ્યો આપણો બીજો રૂમ, એઝ અ માસ્ટર બેડરૂમ તમે કહી શકો છો, કારણ કે છે જ માસ્ટર બેડ પ્લેસ થઈ જશે. વોર્ડ્રોપ માટેની આવડી મોટી સ્પેસ આપેલી છે, 2 વોર્ડ્રોપ રહી જશે. અહીંયાથી શરૂ કરો તો ઠેઠ તમને અહીંયા સુધીની જોવા મળી જશે સ્ટેન્ડિંગ બાલ્કની, અને તેની જ બાજુમાં જોવા મળી જશે તમારું આ રૂમનું અટેચ ટોયલેટ બાથરૂમ.
એ પણ સુંદર મજાના ટાઇલ્સના વર્ક સાથે. આ સાઇઝના રૂમ છે ને, પેલા તો 3 BHK ફ્લેટના કોન્સેપ્ટમાં ફિટ જ ન બેસે, તો પણ આપણે આવડો કાર્પેટ આપ્યો એટલે રૂમની સાઇઝ પણ આવડી છે. સાઇઝ મેન્શન કરેલી છે, ન જોઈ તો ફરી પાછો વિડીયો રીબેક કરી જોઈ લેજો. હવે આવી જાઓ તમારા માસ્ટર બેડરૂમ, એ પણ ફ્રન્ટ સાઇડના પશ્ચિમ બાજુનો તમારે આખું ઓપન જોવા મળી જશે વ્યૂ. આ સાઇઝનો કંઈક રૂમ રહેવાનો છે, આરયુ એનું અટેચ ટોયલેટ બાથરૂમ. અને શું કામ માસ્ટર બેડરૂમ કીધો છે તો એ પણ એકવાર જોઈ જ લ્યો. આ ડોર ખોલતાની સાથે તમને મળશે આવડી મોટી બાલ્કની, કે જ્યાં તમે સિટિંગ બાલ્કની કહી શકો છો. આ બાજુ પણ છે સ્ટેન્ડિંગ બાલ્કની અને આ બાજુ પણ છે આવડી મોટી સ્ટેન્ડિંગ બાલ્કની. હવે તમે કહો કે 3 BHK ફ્લેટમાં દરેક રૂમમાં આવડી આવડી બાલ્કની તમે ક્યાંય જોયેલી છે કે નહીં? તો બસ દર્શક મિત્રો, આ હતો આપણો આજનો 1293 કાર્પેટનો અલ્ટ્રા લક્ઝરિયસ 3 BHK ફ્લેટ. પ્રોજેક્ટની વાત કરું તો મેં તમને કીધું કે 3 BHK છે, તમારા બજેટમાં છે, તમને પોસાય એવા બજેટમાં છે અને પ્રાઇમ લોકેશનમાં છે. લોકેશનની વાત કરું તો નિયર સ્પીડવેલ ચોક જીવરાજ પાર્કમાં આપણો આ પ્રોજેક્ટ આવેલો છે. પ્રાઇમ લોકેશન છે, બધી સુવિધાઓ તમને આ પ્રોજેક્ટમાં જોવા મળી જશે. તો આ પ્રોજેક્ટની સાઇટ વિઝિટ માટે કોન્ટેક કરવો પડશે મારો, એટલે કે નિખિલ કપટાનો. નીચે નંબર આપું છું, અત્યારે જ ફોન ઉપાડી લ્યો. લિમિટેડ ફ્લેટ છે અને લિમિટેડ જ જગ્યા છે, વહેલા તે પહેલાં તો જલ્દીથી કોલ કરી લ્યો. અને આવા નાવા પ્રોપર્ટીના વિડીયો જોવા માટે તમારે એક જ વસ્તુને ફોલો કરવી પડશે, છે રાજકોટ બ્લોગ્સ. જ્યાં દેખાય ત્યાં ફોલો કરી લ્યો. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ સર.